ત્યાં જ નર્મદાના 461 ગામમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે. નર્મદામાં નળથી નહીં વેરીથી જળ. દક્ષિણ કાંઠે વસેલા નર્મદા જિલ્લાની વરવી વાસ્તવિકતા. નામ મુજબ તો લાગે કે માં નર્મદાના અહીં આશીર્વાદ હશે, પરંતુ જાણીને નવાઈ લાગશે કે બાજુમાંથી જ વહેતી નર્મદા મૈયાના આશીર્વાદ આ લોકોને નથી મળતા. તિલકવાડાના અલવામાં મહિલાઓ 3 કિલોમીટર ચાલીને જાય ત્યારે મૈણ નદીના વહેણ મળે છે અને ત્યાં થાય છે પાણીના દર્શન. ત્યારે આ લોકોને ટાઢક મળે કે બીજે ક્યાંય નહીં, પરંતુ અહીંયા તો કદાચ ટીપું પાણી મળી જશે. ઉનાળાના આ આકરા તાપમાં જ્યાં આપણને એસી અને કુલરની હવા સિવાય કંઈ માફક નથી આવતું, એવામાં આ મહિલાઓએ ના છૂટકે 3 કિલોમીટર સુધી પગ ઘસવા પડે છે. માથી સૂરજદાદા કોપાયમાન હોય તો પણ ફૂલ જેવી બાળકીઓએ માથે બેડલા લઈ રઝળપાટ કરવો પડે છે. હાલ તો એવા છે કે પાણી ન મળે તો ખાડાઓ ખોદી અને પીવાનું પાણી કાઢવું પડે. આ લોકોના કમનસીબ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, જે આખા ગુજરાતની તરસ છીપાવે છે, ત્યાં જ ડેમ કાંઠે રહેતા લોકોને જ પીવાનું શુદ્ધ પાણી નસીબ નથી થતું. 5 વાગે ઉઠે અને આખો દિવસ પાણી નો નીકળે, 10 વાગે એક બેરું લઈને જઈએ ઘરે. ખેતી નું કામ કાળે કરી સાહેબ, ઘેર નળ છે પણ દેખાવના મૂકેલા છે, પાણી તો આવતું જ નહીં. પાણીની કઈ સુવિધા છે નહીં, અને હવાડમાં 5 વાગે જાગીએ એટલે 10 વાગી જાય અમારા, એટલે આખો દી અમે પાણી ભરીએ, પછી બીજું ખેતી કામ કાઢે કરીએ. અમે પેલો કુવાડો ખોદીએ અને પછી દોઢું પાણી આવે, પછી ચોખ્ખું પાણી આવે ને તો અમે પાણી કાઢીએ, પાણી ભરીએ. અમે જ્યારે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી તો ખબર પડી કે નર્મદા જિલ્લામાં 512 ગામોમાં નલ સે જલ યોજના અમલમાં મુકાઈ છે, જેમાંથી 461 ગામોમાં યોજના પૂર્ણ થઈ ગઈ હોવાનું સરકારી ચોપડે પણ નોંધાયું. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ યોજનાની જ પોલ ખુલી ગઈ. વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીં વાસ્મોની કામગીરી સદંતર નિષ્ફળ છે. કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું, પાઇપલાઇન નાખી સંપ બનાવ્યા, પરંતુ આજ દિન સુધી સંપમાં પાણી ભરાયું નથી. વાસ્મોની નલ સે જલ યોજના 40% ગામોમાં નિષ્ફળ છે. ઘરના આંગણે બનાવેલી ટાંકીઓ અને નળ જાણે કે પાણીની રાહ જોઈ રહ્યા છે. પાણીની તકલીફ છે. સરકાર મોટા મોટા વાયદા કરે છે પણ નળ મૂક્યા છે, પણ પાણી અમારા ઘરે આવતું નથી, એટલે અમારે પાણીની સુવિધા જોઈએ છે. સૌથી ખરાબ હાલ તો અલવા ગામની મહિલાઓના છે. તળવી ફળિયામાં રહેતી મહિલાઓ મૈણ નદીના કિનારે ખાડાઓ ખોદી અને તેમાંથી પીવાનું પાણી ભરે છે. આખા ગામની મહિલાઓ નદીએ ભીગી થાય તો ઝઘડા પણ થાય, અને પાણી ભરીને ઘરે આવતા મોડું થાય તો પુરુષો પણ ગુસ્સે થાય. પણ આ પરિસ્થિતિ માત્ર ઉનાળા પૂરતી નથી, ચોમાસા દરમિયાન પણ કેડ સુધીના પાણીમાંથી પસાર થઈ સામે કાંઠે ખાડા ખોદીને પાણી લાવવું પડે છે. જો નદીમાં પાણી વધારે આવી જાય તો ચોમાસાના પાણીથી ચલાવવું પડે. પાણી આવતું નથી બરાબર, કોઈ આવતા 1 કિલોમીટર નદીમાંથી પાણી વેરી ખોદી લઈ આવે છે. ધોળ પીએ એ પાણી અમે પીએ છે અને એ પાણી લાવી પીવાનું થાય છે. 3000 લોકોની વસ્તી ધરાવતા અલવામાં દરેક ફળિયામાં બોર કે હેન્ડપંપ બનાવવામાં આવ્યા, પરંતુ સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ જતા પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ વધી ગયું છે. એક વર્ષ થયું પાણી નથી આવતું. પાણી પુરવઠાનો વારંવાર કીધું છે, રજૂઆત કરી છે, પણ સમાધે બની ગયા છે, પણ હજુ જોઈન્ટ માર્યો નહીં, એના કારણે પાણી આવતું નથી. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સ્વીકાર્યું કે સમસ્યા છે, પરંતુ નિરાકરણ નથી આવ્યું. નળ સે જળ યોજના એ ખૂબ ખૂબ સારી યોજના છે, તમારી વાત બિલકુલ સાચી છે. કેટલાક અધૂરા કામો છે અમારા ધ્યાન પર આવ્યા છે, સરકારના પણ ધ્યાન પર આવ્યા છે. એ અધૂરા કામો એ અમે પૂર્ણ કરવાના છે.
સરકારના દાવા છે કે ગામે ગામ નળસે જળ યોજના થકી જે પાણી પહોંચાડવામાં આવે છે એ પાણીના જે દાવા છે એ પોકર સાબિત થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે તમને બતાવ્યું કે જે મહિલાઓ છે એ મહિલાઓ કઈ રીતે જે પીવાના પાણી માટે વલખા મારી રહી છે અને 3 કિલોમીટર ચાલી નદીએ પાણી ભરવા આવતા જે આટલી કાળજાળ જે ગરમી છે હાલ ઉનાળાની જે કાળજાળ 42-44 ડિગ્રી તાપમાનમાં પણ માથે બેડા મેકી અને પાણી ભરવા આવે છે. ઘરની આગળ નળ સે જલ યોજના હેઠળ નળ લગાવવામાં આવ્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે હવે ઘર આંગણે પીવાનું પાણી મળી રહેશે, પરંતુ આ વાત તો હજુ પણ સ્વપ્ન સમાન લાગી રહી છે. તો આ બાજુ અમદાવાદ